તો સરહદી સુઈગામ તાલુકામાં આવેલી દુધવા ગામમાં દુધેશ્વર ગૌશાળામાં પણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ભાવરની જલારામ ગૌશાળા સંચાલિત આ ગૌશાળામાં આગની ઘટના બનતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના બનતા સ્થાનિક લોકો અને ગૌશાળાના સંચાલકો સાથે ફાયર ફાઈટરની ટીમ પણ આગ બુઝાવવાની કામગીરીમાં વ્યસ્ત બની ગયું હતું. પરંતુ આગ ઉપર કાબુ મેળવાય તે પહેલા લાખો રૂપિયાની કિંમતનો ઘાસચારો બળીને રાખ થઈ ગયો હતો. આ આગે એવી રીતે લાગી કે તે અંગેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ત્યારે લોકડાઉન દરમિયાન પશુઓ એમ પણ ઘાસચારાની અછત સહન કરી રહ્યા છે, ત્યારે આજે આગની ઘટનામાં લાખો રૂપિયાની કિંમતનો ઘાસચારો બળીને રાખ થઈ જતા ઘાસચારાની મોટી અછત સર્જાવાની દહેશત સર્જાઈ છે.